નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત્સલ્ય કન્યા શાળામાં આપનું સ્વાગત છે. ધોરણ 8 વિષય સંસ્કૃત, પાઠ નંબર 3, આત્મશ્રદ્ધાયાહ પ્રભાવઃ. અહીંયા હું એનું સંસ્કૃત બોલીશ, ત્યારબાદ એનું ગુજરાતી ભાષાંતર કરીશ. એકઃ બાલકઃ આશિતઃ, તસ્ય નામઃ એકલવ્યઃ આશિતઃ, સહ ધનુર્વિદ્યાં પઠિતુમ ઇચ્છિતઃ સ્મ. એકઃ બાલકઃ આશિતઃ એટલે કે એક છોકરો હતો. તસ્ય નામ એકલવ્યઃ આશિતઃ, તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યાં પઠિતુમ ઇચ્છિતઃ સ્મ, તે ધનુર્વિદ્યા શીખવા ઇચ્છતો હતો. એકદા સ દ્રોણાચાર્યસ્ય સમીપમ આગચ્છત અવદત્ત ચ. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ અહમ અપિ ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ. હે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપયા મા શ્રી ગુરુ આચાર્ય પ્રત્યવદતઃ, કૃપા કરી મને સ્વીકારો. આચાર્ય ઉત્તર આપે છે, ઉત્તર આપ્યો, અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તું ન શોકનોમિ, હું તમને શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવતઃ, પરંતુ આચાર્ય પ્રત્યે તેની શ્રદ્ધા ઢીલી ન પડી. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકમ મૂર્તિ અર્ચયત, તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમતઃ, તે દરરોજ મૂર્તિને નમતો હતો. પ્રાતઃ કાલત સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યાયા અભ્યાસમ અકરોત, સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. શનૈઃ શનૈઃ સહ કુશલઃ ધનુર્ધરઃ અભવતઃ, એટલે શનૈઃ શનૈઃ એટલે કે ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો. એકદા તસ્મિન વને ગુરુ દ્રોણઃ પાંડવે કૌરવે ચ સહ આગચ્છત. એકવાર તે વનમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો સાથે ત્યાં આવ્યા. એકઃ કુકરઃ તાન દ્રષ્ટ્વા અભસતઃ, એક કૂતરો તેમને જોઈને ભસવા લાગ્યો. અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મઃ, અર્જુને ધનુષ ઉઠાવ્યું. તદેવ એકલવ્ય બાણે તસ્ય કુકરસ્ય મુખમ આશીવ્યત, ત્યારે એકલવ્યએ બાણો વડે તે કૂતરાનું મોં સીવી નાખ્યું. દ્રોણાચાર્ય એ તત, દ્રોણાચાર્ય આ જોઈ અને ત્યાં આવ્યા. દ્રષ્ટ્વા તત્ર આગચ્છત ત્વં ચ અપૃચ્છત, દ્રોણાચાર્ય આ જોઈ અને ત્યાં આવ્યા અને તેને પૂછ્યું, કહ ત્વ આચાર્ય એટલે કે તારા આચાર્ય કોણ છે. તદા સહ દ્રોણાચાર્ય તામ મૂર્તિમ અદ્રશ્ય, તેણે દ્રોણાચાર્યને તે મૂર્તિ બતાવી. એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીક અસ્તિ, એકલવ્ય ગુરુશ્રદ્ધા અને આત્મશ્રદ્ધા પ્રતિક છે એમ ઈ કહે છે. એકલવ્ય અસ્માન શિક્ષ્યતિ, એકલવ્ય આપણને શીખવે છે. સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ, પોતે જ પ્રકાશ અને પોતે જ પ્રજ્ઞારૂપ બનો, એટલે કે પોતે જ પ્રકાશ અને પ્રજ્ઞારૂપ એટલે કે બુદ્ધિરૂપ બનો. યદી અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ તહી કોઈ સિદ્ધિ દુર્લભા નાસ્તિ, જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મેળવવી મુશ્કેલ
નથી. અનંત આત્મશ્રદ્ધાયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભુવત, એટલે કે પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. અસ્તુ. પાઠ 3 ના અહીંયા આપણે શબ્દાર્થ જોઈ લઈએ.